આ વખતે કોરોનાની બીજી લહેર આવી છે ઘણા લોકો આને બીજા પ્રકારનો ટ્રેન્ડ કહી રહ્યા છે ગયા વર્ષે જે આપણે નહોતું જોયું એ આ વખતે આપણે જોઈ રહ્યા છીએ બાળકોને પણ સિમ્ટમ આવી રહ્યા છે બાળકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે તો હવે બાળકોમાં કયા સિમ્ટમ હોય અને બાળકોમાં અગર કોરોના થશે તો એને કઈ રીતે રોકી શકાય તો આ બંને વાતની માહિતી જોઈતી હોય તો ચાલો આપણે આ વિડીયોમાં મેળવીશું હવે ગયા વર્ષની વાત કરીએ તો શું થતું હતું કે બાળકો પોતે સુપર સ્પ્રેડર હતા દસ વર્ષની ઓછા બાળકની અંદર માનો કે પોતે કોરોના પોઝિટિવ બી હોય તો બી એની અંદર કોઈ પણ પ્રકારનો સિમ્ટમ જોવા મળતો નહીં પરિણામે શું થતું કે બાળક પોતે જ બીજા ઘણા બધા લોકોને કોરોનાનો સ્પ્રેડ કરી દેતો તો અન ઇવન અગર આપણે એનો પોતાનો ટેસ્ટ બી કરાવતા તો બી એની અંદર કોઈ એટલે મતલબ કે માઇલ્ડ લક્ષણો જોવા મળતા બહુ મોટા લક્ષણો જોવા મળતા નહીં પણ આ વખતે હવે ખબર નહીં કોરોના કંઈક અલગ પ્રકારનો એવો છે આ વખતે કે બાળકોમાં અંદર ખૂબ જ ફેલાઈ રહ્યો છે હવે વાત કરીએ સુરતની તો લગભગ પાંચસો બાળકો કોરોનાગ્રસ્ત પોઝિટિવ આવ્યા સુરત અને તમને વાત જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના બાળકો કે જે કોરોના આવ્યા મતલબ સાહીઠ ટકા કરતાં વધારે લોકો મતલબ વધારે બાળકો સાઈઠ ટકા કરતાં વધારે બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના છે તો હવે આપણે ડિસ્કસ કરીએ કે કયા કયા સિમ્ટમ બાળકમાં જોવા મળે છે હવે આ બધા સિમ્ટમ છે એ આઈસીએમઆર અને ડબ્લ્યુ ની ઓની ગાઈડલાઇન્સ મુજબ છે તો ના કરીએ ભગવાન પણ જો તમારે આજુબાજુ કોઈ બાળક રહેતું હોય અથવા તો તમારા ઘરમાં બાળક હોય અને આ પ્રકારના સિમ્ટમ જો જોવા મળે તો તમે તાત્કાલિક આરટીપીસીઆર અથવા એન્ટીજન ટેસ્ટ કરાવી લેવો જેથી આપણને જેટલી જલ્દી ખબર પડે કે કોરોના પોઝિટિવ છે કે નહીં તો એટલી જલ્દી આપણે એની સારવાર અપાઈ શકીએ તો જોઈએ ચલો સિમ્ટમ હવે આપણે અહીં માત્ર કોમન સિમ્ટમ્સની વાત કરીશું સૌથી પહેલી છે પ્રોલોંગ ફીવર લાંબા સમય સુધી તાવ રહેવો તાવ તો રહેશે સાથે સાથે એ તાવ જલ્દી ઉતરશે નહીં બે ત્રણ દિવસ સુધી તાવ રહેતો હોય ઉતરતો ના હોય તો બહુ ચિંતાનું કારણ બીજી વસ્તુ છે કફ ઉધરસ શરદી ખાંસી થાય તો બી આપણે જોયું જોઈએ ત્રીજી વસ્તુ છે મહત્ત્વની જે ઘણા બધા બાળકોમાં જોવા મળ્યું સ્ટમક ઇન્ફેક્શન મતલબ કે પેટના રિલેટેડ દર્દો તો એની અંદર શું થશે કે એને જાડા ઉલટી થઈ જશે બીજા વિવિધ લક્ષણો જે ઘણા બધા બાળકોમાં જોવા મળે એક તાવ અને પેટના દર્દ બરાબર પછી ચોથી વસ્તુ છે કે દુખાવો કમરનો દુખાવો પાચળની બાજુ દુખાવો પછી માથાનો દુખાવો આ સતત રહેતું હોય તો બી કોરોના લક્ષણ હોઈ શકે હવે આમાંથી કોઈ પણ કોઈ કોઈપણ લક્ષણ તમને દેખાય તો તરત તમે આરટીપીસીઆર અથવા એન્ટીજન ટેસ્ટ કરાવી દો મેં પહેલાં કીધું એમાં જ કે જેથી આપણે જલ્દી એ બાળકની સારવાર કરી શકીએ હવે આપણે બીજો ટોપિક કે બાળકોને ચેપગ્રસ્ત થતાં રોકી કેવી રીતે શકાય હવે એક વાત તમે નોટિસ કરો કે જે બી કોરોનાનો વાયરસ તમારા બાળકમાં સ્પ્રેડ થવાનો છે અથવા ચેપ લાગવાનો છે કારણ કે સ્કૂલ કોલેજો બંધ છે એટલે બાળક બહાર તો જતું નથી તો બાળકોમાં કોરોનાનો ચેપ લાગશે ક્યાંથી તમારા મતલબ પેરેન્ટ્સથી અથવા ઘરના વ્યક્તિઓથી તો જે લોકો ઘરના વ્યક્તિઓ કે દેખો કામ ધંધો તો બંધ થશે નહીં હે કામ ધંધો કરવા તો આપણે બહાર જવું જ પડશે તો જે પણ પેરેન્ટ માતા પિતા હતા તો દાદા દાદી કંઈ પણ બહાર જાય છે તો એ પોતે જ્યારે પણ બહાર જાય ત્યારે પોતે માસ્ક બાંધી રાખે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે કેમ કે એ પોતે કોરોનાગ્રસ્ત ના થઈ જાય એનું તો પહેલાં પોતે ધ્યાન રાખવું પડશે કારણ કે એ પોતે કોરોનાગ્રસ્ત થશે તો બાળકને સો ટકા પહેલા આવશે તો પહેલી વસ્તુ એ પોતે કોરોનાગ્રસ્ત ના થાય એટલે વર્કિંગ જે કામ કાજ માટે જે બહાર જાય છે સ્થળ ઉપર જાય છે તેઓ આગળ કોરોનાના નિયમોનું પાલન કરે હવે માણસ પોતે ઘરે આવે છે ત્યારે એને શું કરવું જોઈએ પહેલાં સૌથી પહેલાં અગર એના કપડાં ચેન્જ કરી દેવા જોઈએ કેમકે અગર કોઈ બી કપડાં ઉપર કોરોનાનો કોઈ વાયરસ લાગેલો હોય તો આપણે કપડાં ચેન્જ કરી કરી શકીએ બીજી વસ્તુ એને પોસિબલ થાય તો નાઈ લેવું જોઈએ ત્રીજી વસ્તુ કે બાર કલાક સુધી એને પોતે પોતાના બાળકના કોન્ટેકમાં ના આવે તો સારું માનો કે કોન્ટેકમાં આવવું જોઈએ તો પોતે ઇવન નાયા પછી બી મોઢે માસ્ક રાખી અને એની સાથે વાતો કરીએ તો ફરે રાત્રે બને થોડી એના જોડે ના સુવું જોઈએ થોડું ડિસ્ટન્સ રાખવું જોઈએ અદરવાઈઝ એનામાં કોરોના લાગે છે આપણા બાળક માટે આપણે આટલું તો કરી શકીએ કોરોનાની બીજી લહેર કોરોના વાયરસ બીજી લહેરમાં ખૂબ જ ઘાતક છે ખૂબ જ કોન્ટ્રાજિનિયસ છે બહુ ઝડપથી પોતાનો ચેપ વધારી રહ્યો છે તો કોઈને આના વિશે બહુ જાણકારી છે નહીં તો તમે પોતે જ પોતાની સુરક્ષા રાખો એ જ બરાબર છે કારણ કે તમે હોસ્પિટલોની વાત કરો તો નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં આજે હોસ્પિટલમાં એડમિટ થવા માટે કોઈ ભીડ રહ્યા નથી રેડ ડેમિશ ઇન્જેક્શનોની ઉણપ છે તો તમે બધા લોકો પોતાની કાળજી રાખશો ઘરે રહેશો સુરક્ષિત રહેશો એ જ આશા સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો ધીસ ઇઝ એન્ડ ઓફ ધ વિડીયો